પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ કોરોના પગલે ધારપુર હોસ્પિટલને રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવી. ગ્રાન્ટમાંથી માસ્ક, વેન્ટિલેટર સહિત જરૂરી મેડિકલ સાધનો ઉપલબ્ધ બનાવાશે. પાટણ લોકસભાના મત વિસ્તારના લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ, તો પાટણના જાગૃત સાંસદ ભરતસિંહ ડાભીએ કોરોના વાયરસ સામે પોતાના લોકસભા મત વિસ્તારની પ્રજાને સમય ચૂકતા રાખવાની સાથે કારણ વગર કોઈને પણ ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે એક તરફ કોરોનાની મહામારી અને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના પગલે સરકાર દ્વારા દર્દીઓને તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ બની રહે તે માટે અનેકવિધિ આયોજન કરવામાં આવ્યા હોવાનું જણાવી, તેઓ પાટણ દ્વારા ધારપુરની હોસ્પિટલમાં જરૂરી એવા માસ્ક, વેન્ટિલેટર સાથે મેડિકલ સાધનો ઉપલબ્ધ બનાવવાની રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે ફાળવી હોવાનું તેમના અંગત મદદની ચિંતનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. પાટણ લોકસભા વિસ્તારમાં સાચા લોકસેવક તરીકે સાંસદ ભરતસિંહ ડાભીની તેમના મત વિસ્તારના લોકો માટેની સેવા પ્રવૃત્તિએ સૌએ સરાહનીય લેખાવી છે. સમગ્ર વિશ્વમાં કોરોનાની વાયરસની મહામારી જે ફેલાઈ છે તેના માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 21 દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે. મારા મત વિસ્તારમાં પણ આ મહામારી વધુ ના ફેલાય તે માટે પાટણ ખાતે આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં મારા એમપી લેન્ડમાંથી વેન્ટિલેટર, માસ્ક અને મેડિકલ સાધનો ખરીદવા માટે હું મારી ગ્રાન્ટમાંથી 1 કરોડ